ભાજીની એટલી સુગંધ આવે છે અને ભાજીનો કલર એવો છે લાલ એકદમ, આમ ન ખાવાનું મન થતું હોય ને તોય મન થઈ જાય આપણને. સો મિત્રો, તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે છે તે વરસાદી વાતાવરણ જામી રહ્યું છે. વાતાવરણમાં ગરમી ઓછી અને ઠંડક ધીમે ધીમે આવી રહી છે અને માણસો જે છે અત્યારે ખૂબ ગરમ અને ફ્રેશ ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં ગરમ અને ફ્રેશ ખાવાનું મળે છે. આ ઉપરાંત ઝોમેટો અને સ્વિગીમાંથી પણ માણસો છે તે અહીંયા ઓર્ડર કરે છે. સો ગાઈઝ, આજે ભાઈ છે તે અહીંયા શોપ ચલાવે છે નાની અમથી. તો ચાલો એમને કેટલાક સવાલો પૂછે. તો શું નામ છે ભાઈ તમારું? કૈલાશ. કૈલાશભાઈ, અને કેટલો ટાઈમ થયો તમે આજે જગ્યા ચાલુ? 7 મહિના થઈ ગયા ફૂલવા, નવું ખોલ્યું અત્યારે 7 મહિના થઈ ગયા. 7 મહિના થયું, બરોબર છે. એટલે હમણાં નવું જ છે, બરોબર છે. તમે આમ કેટલું ભણેલા? 8 તક ભણેલા, 8માં સુધી, અને બરોબર છે. અને આગળ તમે ભણવાનું તમને ઈચ્છા નહોતી કે શું હતું? ઈચ્છા નથી, પછી કામ એમના ઈચ્છા હતી કરવાની, બરોબર. અને આમ અત્યારે રૂટની કેટલી એસ્ટિમેટેડ ભાષી તમારે જતી હશે? કારણ કે અત્યારે જાય ખાલી 150 કે 200 ઉપર જાય, એટલી જાય, બરોબર. 150 કે 200 ભાજી રોડની જાય છે, બરોબર બરોબર. અને 7 મહિના પહેલાં તમે શું કરતા હતા? કેવી રીતે તમને આ દુકાન ચાલુ કરવાનો આઈડિયા આવ્યો તમને કહી શકશો? હું પહેલાં નોકરી કરતો હોટલમાં, નોકરી કરતો પછી અત્યારે નવું ખોલ્યું હોય, 7 મહિના થઈ ગયા, પછી વસ્તુ પહેલાં શીખ્યો, હા પછી ખોલ્યું નવું, બરોબર. ઓકે, થેન્ક યુ. સો ગાઈઝ, આપણે જે આ ભાઈનો ઇન્ટરવ્યૂ લીધો કૈલાશભાઈનો, તો ચાલો હવે જે એમને ભાજી જે બનાવે છે તે ટેસ્ટ કરીએ, કેવો ટેસ્ટ છે અને કેવી રીતે જે બધી વસ્તુ છે તે બને છે તે આપણે દેખાડીએ. સો ગાઈઝ, આજે આપણી ભાજી અને પાઉં આવીને તૈયાર થઈ ગયા છે. આ ડીશ આપણી આવી ગઈ છે, તો ચાલો હવે આનો ટેસ્ટ કરીએ. ભેગી આ ડુંગળી પણ આપેલી છે. વાહ ભાઈ વાહ, પોતા જોતા ખૂબ જોરદાર લાગે છે. તો હવે ટ્રાય કરીએ. વાહ ભાઈ વાહ, ભાજીનો જે બાકી રંગ છે એ ખૂબ જોરદાર છે અને એના ઉપરથી આવી ગયા. વાહ ભાઈ વાહ, ખૂબ જોરદાર એવો ટેસ્ટ છે, મજા આવી ગઈ. આમ તીખો અને મજા આવે એવું છે, આમ મજા આવી ગઈ ખાવાની. અને ભેગી છે આ ડુંગળી ભેગી મજા છે આની. ગુડ છે ટેસ્ટ, મજા આવી ગઈ. આ કાકાને તમે ઓળખતા જ હશો. આમની આજે દુકાન છે, જોઈ શકો છો, કાઠિયાવાડી ભજીયા. એનો વિડીયો આપણી ચેનલ ઉપર છે, જો તમે ના જોયો હોય તો એ પણ તમે એક વખત જરૂરથી જોજો. તો ચાલો આજે આપણે કાકાને કહે. કાકા, ટેસ્ટ કરો, કેવો લાગે છે તમને એનો ટેસ્ટ? હા હા, હું તો જો ને તમને મોઢામાં એટલું પાણી આવે છે કોઈ વાત પૂછોમાં, અને ભાજીની એટલી સુગંધ આવે છે મારે લારી ઉપર. એ ભાજી ના બનાવતો ને મારે લારી ઉપર એટલી સુગંધ આવે, એટલે 2 ગ્રાહક આવતા હોય તેમ તે ચાલો ભાજી ખાવા જઈએ. ચાલો આપણે ભાજીની ટેસ્ટ કરીએ. અને ભાજીનો કલર એવો છે લાલ એકદમ, આમ ન ખાવાનું મન થતું હોય ને તોય મન થઈ જાય આપણને. હા હા હા,
નમક બમકથી ભરપૂર મસાલો બસાલો બધું સારો વાપરે છે અને એકદમ સ્વસ્તિક રાખે છે, કોઈ જાતની ગોભરાણ નથી અને એનું કામ બહુ સારું છે. એકવાર ખાઓ ફીર બાર આવો, આ એનું સૂત્ર છે. એક અને મોંઘા ભાવના કાંદા છે તો એ ખવરાવે છે. હું તો એની બે ત્રણ દિવસ ભાજી ફરજિયાત ખાવ છું. ફરી તો ગાઈઝ, આ આપણો પુલાવ બનીને તૈયાર છે. તો ચાલો હવે એનો ટેસ્ટ કરીએ, કેવો ટેસ્ટ છે તે જોઈએ. સો ગાઈઝ, આજે પુલાવ આપણી પાસે આવી ગયો છે. મેં થોડોક જ લીધો, કેમ તો કે મારી ભાજીમાં જ તે પેટ ભરાઈ ગયું છે, એટલે મેં થોડોક જ પુલાવ લીધો છે ટેસ્ટ કરવા પૂરતો. વાહ ભાઈ વાહ, ખૂબ જોરદાર એવું લાગે છે અને ઉપરથી થોડીક ડુંગળી. જોરદાર એવો પુલાવનો ટેસ્ટ આવે છે અને એમાં જે બધી વસ્તુ નાખેલી છે એનું કોમ્બિનેશન ખૂબ સારું છે. બહુ વધારે પડતો તીખો પણ આપણે નથી કરાયો, એટલે મીડિયમમાં છે અને મજા આવે એવું.